વર્ગીકરણના પ્રકારો તો વર્ગીકરણના મુખ્ય બે પ્રકારો છે, એક સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, નંબર બે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મક માહિતી એટલે જેને સંખ્યામાં દર્શાવી શકાય, અને ગુણાત્મક માહિતી કે જેને સંખ્યામાં દર્શાવી ન શકાય માત્ર વર્ણવી શકાય. તો આ બે પ્રકારની જે માહિતીનું વર્ગીકરણ છે એને વર્ગીકરણના પ્રકારો તરીકે ઓળખીશું. હવે આપણે લઈશું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. પહેલો પ્રકાર, તો સંખ્યાત્મક ચલની માહિતીના વર્ગીકરણને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહે છે. દાખલા તરીકે અહીંયા આપેલું છે કે 100 કુટુંબોમાં બાળકોની સંખ્યા દર્શાવતું વર્ગીકરણ. તો એક બાળકોની સંખ્યા આવશે એક ચલ, અને એની સાથે આવશે કુટુંબોની સંખ્યા. તો પહેલું છે 0, એટલે કે જે કુટુંબમાં એક પણ બાળક ન હોય, બરાબર છે, તેવા કુટુંબોની સંખ્યા કેટલી? તો કે 10. જે કુટુંબમાં એક જ બાળક હોય તેવા કુટુંબો કેટલા? તો કે 35. જેમાં બે બાળકો હોય એવા કુટુંબો કેટલા? તો 40. અને જેમાં 3 બાળકો હોય, બરાબર છે, તેવા કુટુંબોની સંખ્યા કેટલી? 15. આમ કુલ 100 કુટુંબોની સંખ્યા વિશે માહિતી મેળવી શકીએ, એને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય. બીજો પ્રકાર લઈએ હવે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. તો ગુણાત્મક ચલની માહિતીના વર્ગીકરણને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહે છે. દાખલે કે 100 કુટુંબોનો મુખ્ય વ્યવસાય દર્શાવતું વર્ગીકરણ, બરાબર છે. તો અહીંયા આપણે ઉદાહરણમાં છે કે કુટુંબનો મુખ્ય વ્યવસાય ખેતી હોય, વેપાર હોય, નોકરી હોય કે મજૂરી કામ કરતા હોય, બરાબર છે, એવા કુટુંબોની સંખ્યા કેટલી છે એનું વર્ગીકરણ કરવું છે. તો ખેતી વ્યવસાયમાં રોકાયેલા કુલ 30 કુટુંબો છે, વેપાર પ્રવૃત્તિમાં રોકાયેલા કુટુંબો કુલ 25 છે, નોકરી કરતા જે કુટુંબો છે, બરાબર છે, એ 25 કુટુંબો છે, અને ત્યાર પછી મજૂરી કરતા જે કુટુંબો છે એવા કુલ 20 કુટુંબો આપવામાં આવેલા છે. એ રીતે 100 કુટુંબનો વ્યવસાય દર્શાવતું જે વર્ગીકરણ છે એને આપણે ગુણાત્મક માહિતીના વર્ગીકરણ તરીકે ઓળખીશું. હવે આવશે અસતત આવૃત્તિ વિતરણ. તો અસતત ચલની માહિતીના વર્ગીકરણને અસતત આવૃત્તિ વિતરણ કહે છે, બરાબર છે. એક તરફ તમને પ્રાપ્તાંકો કે અવલોકન આપવામાં આવ્યા હોય, અને બીજી તરફ તમને એની આવૃત્તિ, બરાબર છે, જેને ફ્રીક્વન્સી કહે છે તે આપવામાં આવી હોય, તો તેને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. અસતત ચલના વિવિધ શક્ય મૂલ્યોને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા આ કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહે છે, જેની મેં તમને વાત કરી. હવે આવશે સતત આવૃત્તિ વિતરણ. તો સતત ચલની માહિતીના વર્ગીકરણને સતત આવૃત્તિ વિતરણ કહે છે, બરાબર છે. મિત્રો, સતત આવૃત્તિ વિતરણને ઓળખવા માટે એક તરફ વર્ગોની સંખ્યા આપવામાં આવી હોય, દાખલા કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, બરાબર છે, અને એની સામે દરેક વર્ગની આવૃત્તિ કે ફ્રીક્વન્સી આપવામાં આવી હોય તો એને સતત આવૃત્તિ વિતરણ કહે છે. અને હવે એના પછી આવશે આવૃત્તિ એફ, એટલે કે ફ્રીક્વન્સી કોને કહેવાય? તો ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને, ચલનું મૂલ્ય વારંવાર પુનરાવર્તન પામતું હોય, દાખલા કે 30, પછી 35, પછી પાછો 30નો અંક આવે, બરાબર છે, તો આ રીતે ચલનું મૂલ્ય જો પુનરાવર્તન પામતું હોય તે સંખ્યાના ચલની, બરાબર છે, તે મૂલ્યની આવૃત્તિ કે ફ્રીક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છેલ્લો અને મહત્વનો શબ્દ લઈએ વિસ્તાર. ચલની મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમતો વચ્ચેના તફાવતને, ડિફરન્સને માહિતીનો વિસ્તાર કહે છે. બહુ જ અગત્યનું, જે મહત્તમ કિંમત છે આપેલા જેટલા પણ, ધારો કે 30 અંક છે, તો કુલ 30 અંકોની અંદર જે સૌથી મોટો અંક હોય, બરાબર છે, ધારો કે એ 27 નંબરનો અંક છે, અને લઘુત્તમ કિંમત, તો લઘુત્તમ કિંમત ધારો કે 0 છે, બરાબર છે, તો બંને વચ્ચેનો જે તફાવત છે એને વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, અને અંગ્રેજીમાં આર એટલે કે રેન્જ પણ કહે છે. અને એનું સૂત્ર છે વિસ્તારનું, આર બરાબર રેન્જ બરાબર એચ માઇનસ એલ, એટલે કે હાઈએસ્ટ પ્રાપ્તાંક માઇનસ લોએસ્ટ પ્રાપ્તાંક.